નમસ્કાર દર્શક મિત્રો, લોફરિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. કોટ રૈયાદાર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન હાથ ધરાતા લોકોમાં રોષ. જામગંડોરણામાં આજે બકરીદની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે આહીર સમાજમાં એક આધેડ પાણીમાં પડી જતા મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટ અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ગાંધીનગર પાસેના દહેગામના રોડની સ્થિતિ અતિ ગંભીર, રાહદારીઓને મુશ્કેલીનો સામનો. ગાંધીનગરના દહેગામ તરફ જતા રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યાંથી પસાર થતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળે છે. રિપોર્ટર મિતેશ સોલંકી, લોક ફરિયાદ ન્યૂઝ, દહેગામ. રાજકોટના રૈયાદાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયાદાર વિસ્તાર તથા SRP કેમ્પની આસપાસના વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ડિમોલેશન કાર્યવાહી તેઓને કોઈ પણ જાણ કે નોટિસ આપ્યા વિના કરવામાં આવી હોય, લોકોને બેઘર કરવાનો હીન પ્રયાસ કોર્પોરેશનને કર્યો છે તેવા આક્ષેપો લગાવાઈ રહ્યા છે. તેમજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની ચીમકી પણ અપાય છે. ગૌશાળા પાસે રહીએ છીએ, વગર નોટિસે ને વગર એને આજે 8:30 આવીને મકાન પાડી નાખ્યા. કોઈ ઘરે હતા જ નહીં, બધાએ દશામાનું વ્રત હતું, જાગરણ કરીને બધાએ પધરાવા ગયા હતા. નથી સામાન લેવા દીધો કોઈને, કે નથી છોકરાએ લેવા દેતા, અને મારઝૂડ કરી છે બધાએ. તો તમારી માંગણી શું છે અત્યારે? અત્યારે તો માંગણી એવી છે કે અત્યારે બધાને જાવું ક્યાં, ખાવું શું, પહેરવા શું. તો અત્યારે કોઈ તમને સપોર્ટ સાથ સહકાર? ના, કોઈનો સાથ નથી. અમે અહીંયા સવારના અહીંયા બેઠા છે, પણ કોઈ પૂછવાય નથી એવું કે શું કામ બેઠા છે. સવારના ઉઠો તેનો ખાધું નથી. સવારે 7 વાગે મારા હસબન્ડ છે ને, એ સવારમાં એ કારખાનાની નોકરી કરશે, ત્યાં કારણે ગયા. હજી ઘરના કામ કરી છોકરાને પેટ બેટ ભરાવીને નવરા નથી છે ને, ત્યારે ડિમોલેશન મારા આવી ગયા. નથી અમને કઈ કાગળ દીધી, નથી અમને કઈ ખર્ચ કર્યો. અમે છોકરા લેવા ગયા, મને વાહિની કોણે ધક્કો માર્યો એ મને ખબર નથી. મારું મકાન એમનો માલ ને કઈ સામગ્રી લેવા નથી દીધું. અમે હવારના બેઠા, આપણે કોઈ પૂછવાનું નથી કે તમે શું કરો છો, શું નહીં. અમારું શું ગુનો? અમારું મકાન પાડી નાખ્યું. અમે આ તો હવારના ખાધા પીધા વગર ના બેઠા છો. અમારું ન્યાય શું? અમારા ચોમાસો આટલું બાળક લઈ ક્યાં જાઉં? ઘેટક આવેલો છે, જો આખું શરીર મારું તોડેલું છે. જો જો અહીંયા જોવો, બધું પગમાં જોવો, બધું મારું જો વ્યવસ્થિત જો જો મારી ઉપર અન્યાય કરી, ખોટો કરીને મને મારેલો છે, ધક્કા મારીને પાડી દીધો છે. આ હું મરી જાય, તમારા ટાંકા તૂટી જાય તો મારું કોણ? મારા દીકરા રજડી પડે મારે. રિપોર્ટર RG સરવૈયા, લોક. ઉપલેટા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જામા મસ્જિદ ખાતે ઈદ ઉલ અદહાની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરોને કોમી એકતાની ભાવનાથી ખુલ્લા દિલથી એકબીજાને ગળે લગાડી ઈદની મુબારક પાઠવી હતી. રિપોર્ટ. હું રફીક મોહમ્મદ મુસાણી બોલું છું. હું સમાજ મેમ્બર જમાતનો ઓનરી સેક્રેટરી છું. અને આજે જે છે અહીંયા બધે જુમા મસ્જિદ પાસે અહીંયા જુમાની નમાઝ, જુમા મસ્જિદમાં ઈદની નમાઝ પડેલ છે. દર વર્ષે અમે ઈદ જાય નમાઝ પડીએ છીએ, પણ વરસાદને કારણે આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.
હર વર્ષની જેમ આ વર્ષે પણ આ બકરી દહીં જુહારને દિવસે દરેક માણસો જેટલા મુસ્લિમ લોકો છે ઈદની કુરબાની કરે છે. 3 દિવસનો પ્રોગ્રામ હોય છે અને દરેક પોતા પોતાના ધંધા મૂકીને આજે બધે ભેગા મળી ને ઈદ મુબારક એકબીજાને આપે છે. દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ અને દુનિયામાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામકંડોરણા શહેરમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મોટા પીરની દરગાહે એકઠા થયા હતા. સૌ મુસ્લિમ બિરાદરોએ એક સાથે ઈદની નમાઝ અદા કરી હતી, એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. આજરોજ જામકંડોરણા તાલુકા તથા પ્રોપર જામકંડોરણાના સુની મુસ્લિમ જમાતના તમામ મુસલમાન ભાઈઓ ઈદ ઉલ અધા નિમિત્તે ભેગા થઈ બગદાદી ચોક મોટા પીરની દરગાહથી જુલુસ મોટી સંખ્યામાં કાઢી અને અહીંથી ઈદગાહ ઉપર આવેલ અને ત્યાં સર્વોએ ખુશી ખુશી ઈદની નમાઝ, ઈદ ઉલ અધાની નમાઝ અદા કરેલ. અલ્લાહ તબારક તાલા નમાઝને કબૂલ કરેલ અને સમસ્ત તમામ દેશના મુસલમાનો માટે તથા દેશના તમામ હિન્દુ મુસલમાન માટે અમારા ખાસ કરીને ભારત દેશવાસીઓ માટે દુઆઓ કરેલ કે અલ્લાહ તબારક વ તાલા અમારા દેશમાં અમન અને શાંતિ આપે અને રબ્બે કાબા આ અમારી ઈદની નમાઝને કબૂલ કરી અને આ ઈદની મુબારકબાદની તમામ આગેવાનો અમારા હાજી અબ્દુલ્લા, હાજી વલી મામન, અમારા અનિભાઈ મચ્છીવાળા, જુમ્મા જીવાભાઈ ભગત તથા ઇકબાલ મિયાબાપુ ખરેસી, ઇકબાલ મિયાબાપુ ઠેબા તથા યાસીન બાપુ સર્વે તરફથી તમામ હિન્દુ મુસલમાન ભાઈઓને ખૂબ ખૂબ ઈદની મુબારકબાદ પેઠવીએ છીએ. અમે તથા એ આશા છે કે આવતા તમામ પ્રોગ્રામો આ જ રીતે હિન્દુ મુસલમાન સૌ મળી એક સાથ મળીને ઉજવવામાં આવશે. રિપોર્ટર નરેન પ્રિયદર્શી, લોક ફરિયાદ ન્યૂઝ, જામકંડોરણા. તો દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે આરજેડી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.